ચાલો દોસ્તો, હવે આપણે સ્થાન સમઘટકતાની વાત કરીએ. સ્થાન સમઘટકતા જોઈએ આપણે. ચાલો એક પછી એક સ્થાન સમઘટકતા એટલે એનું સ્થાન અલગ હશે, બરાબર છે ને? ક્રિયાશીલ સમૂહ જે છે એ સરખા હશે, બધી વસ્તુ સરખી હશે, ખાલી સ્થાન અલગ અલગ હશે. જ્યારે બે કે તેથી વધારે સંયોજન હોય, એમાં કાર્બનિક સંયોજન જોડાયેલા હોય, વિસ્થાપિત સમૂહ કે ક્રિયાશીલ સમૂહના સ્થાન જુદા જુદા હોય, તો તે સંયોજનને સ્થાન સમઘટકતા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર છે? હવે આના ઉદાહરણ જોતા પહેલા કોના કોના સ્થાન અલગ હશે એક જરાક હું તમને લોજિક કહી દઉં. ત્રણના સ્થાન અલગ હશે. જો ડબલ બોન્ડ અથવા ટ્રિપલ બોન્ડ, બરાબર છે, અથવા તો ક્રિયાશીલ સમૂહ અથવા તો શાખા, આ ત્રણમાંથી કોઈ પણના એકના સ્થાન અલગ અલગ હોય, સ્થાન બદલાય, આમાંથી કોઈ પણના સ્થાન બદલાય, તો એને સ્થાન સમઘટકતા કહેવાય. ક્યારેક ડબલ બોન્ડનું સ્થાન અલગ હશે, ક્યારેક ક્રિયાશીલ સમૂહનું સ્થાન અલગ હશે, ક્યારેક શાખાનું સ્થાન અલગ હશે, પણ મેન શૃંખલાની લંબાઈ સરખી જ હશે. આ ખાસ ધ્યાન રાખજો. શૃંખલા સમઘટકતા, આની પહેલાં આપણે ટોપિક જોયો, એ શૃંખલા સમઘટકતામાં આપણે કઈ વાત કરી હતી? શૃંખલા સમઘટકતામાં એવી વાત કરી હતી કે શૃંખલા જે છે એની લંબાઈ અલગ અલગ હતી. એકમાં ચાર કાર્બનની શૃંખલા તો બીજામાં ત્રણ કાર્બનની શૃંખલા આવશે. આમાં શૃંખલાની લંબાઈ સરખી જ હશે, ખાલી સ્થાન અલગ અલગ હશે. ક્રિયાશીલ સમૂહ એ સમાન હશે, ક્રિયાશીલ સમૂહ પણ સમાન હશે, સમૂહ સમાન હશે, આ ખાસ ધ્યાન રાખજો, એ પણ સમાન હશે, પણ એનું સ્થાન અલગ હશે ખાલી. ચાલો જોઈએ, જો આ બેમાં શું ફેરફાર છે. ચાલો, આમાં શૃંખલાની લંબાઈ કેટલા કાર્બનની? એક, બે, ત્રણ અને ચાર. આમાં એક, બે, ત્રણ અને ચાર. આમાં એ ચાર કાર્બનની શૃંખલા, આમાં હો ચાર કાર્બનની શૃંખલા. આમાં ક્રિયાશીલ સમૂહ ઇન, આમાં ઇન, બે સરખું જ હશે ક્રિયા, પણ આમાં ક્રિયાશીલ સમૂહ એક નંબર પર છે, આમાં બે નંબર પર છે, માત્ર સ્થાન બદલાય છે, તો એને સ્થાન સમઘટકતા કહેવાય. બ્યુટ વન ઇન છે, આ બ્યુટ ટુ ઇન છે. આ હાઇડ્રોજનની સંખ્યા લખવી હોય તો લખી શકો છો. અહીંયા કેટલા હાઇડ્રોજન આવે? ત્રણ આવે, અહીંયા બે આવે, અહીંયા એક આવે, ને અહીંયા બે આવે. કેટલા થયા? આનું આંસુ લખવું હોય તો કાર્બન ચાર થશે, હાઇડ્રોજન કેટલા થશે? ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ, એજ એઇટ. આમાં એટલું જ થાય છે, ચેક કરી લો. અહીંયા હાઇડ્રોજન ત્રણ આવે. કેમ ત્રણ લખું છું ખબર છે ને? આ તો બેઝિક વસ્તુ છે, ખબર હશે જ તમને, બરાબર છે ને? કેમ કે સંયોજકતા, કાર્બનની ચાર સંયોજકતા છે, ઘટે એટલા હાઇડ્રોજન મૂકવાના, સીએચ 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 થ્રી, બરાબર છે? ચાર કાર્બન છે એટલે આટલી વસ્તુ તમે જોઈ શકો છો, બરાબર. સી ફોર એચ એઇટ, સી ફોર એચ એઇટની આપણે જો વાત કરીએ તો જોજો, બરાબર ધ્યાન રાખજો. સી ફોર એચ એઇટ, આની અંદરથી બ્યુટ આ ટુ ઇન છે. આમાં કેટલા કાર્બન? ચાર કાર્બન છે અને છ અને બે આઠ હાઇડ્રોજન, ત્રણ ને ત્રણ છ અને બે આઠ હાઇડ્રોજન છે. ચાલો, પ્રોપેનોલ જે છે એના સમઘટકો કયા કયા છે? ચાલો આ બધું એક સાથે જ લઈ લઈએ. ઓકે, ચાલો. હવે આની અંદર આ પ્રોપેન ઓલ છે, ખરેખર વન ઓલ અને ટુ ઓલ એવું લખ્યું છે, પણ આગળ પ્રોપેન લખી નાખશું આપણે. અહીંયા લાંબામાં લાંબી શૃંખલા ત્રણ કાર્બનની છે. આ ક્રિયાશીલ સમૂહ છે, ક્રિયાશીલ સમૂહ છે, બરાબર છે? હવે ક્રિયાશીલ સમૂહ એક, બે અને ત્રણ કાર્બન છે, એક નંબરના કાર્બન છે, એટલે આને કહેવાય પ્રોપેન વન ઓલ કહેવાય. આની અંદર પણ શૃંખલાની લંબાઈ સરખી જ છે, પણ એક, બે અને ત્રણ પ્રોપેન ટુ ઓલ કહેવાય. શું ફેર છે? શૃંખલાની લંબાઈ, આમાં ત્રણ કાર્બન, આમાંય ત્રણ કાર્બન, આમાંય ઓએચ, આમાંય ઓએચ, પણ આમાં ઓએચ એક નંબર પર છે, આમાં ઓએચ બે નંબર પર છે. સ્થાન સમઘટક થઈ ગયું, બરાબર છે? ચાલો, આની અંદર હવે જોજો, બરાબર, સી એટ એચ સિક્સટીન જે છે તમને આપેલો છે, બરાબર છે? તો આની અંદર છ કાર્બનની શૃંખલા છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. આમાંય છ કાર્બનની સાયકલ છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. છ અને બે શાખા છે, એક એકની બે શાખા. આમાં છ કાર્બનની ચક્રિય શૃંખલા, એક એકની બે શાખા. છ કાર્બનની ચક્રિય શૃંખલા, એક એકની બે શાખા છે, એક એક કાર્બનની બે શાખા. ખાલી શાખાના સ્થાન અલગ અલગ છે. આમાં શાખાના સ્થાન કયા કયા નંબર પર છે? વન વન નંબર પર જ છે, વન 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 વન. આમાં વન અહીંથી નંબરિંગ કરીએ, આ શાખાથી નંબરિંગ કરીએ તો વન અને ટુ થાય. નંબરિંગ, આ તો નંબરિંગ મેં નહોતું કર્યું, આ ખાલી નંબર એમ જ લખ્યા હતા, બરાબર ને? ચાલો, અહીંયા વન, ટુ અને થ્રી, તો આ વન અને થ્રી પર છે અને આ વન અને ટુ પર છે, વન અને ટુ. શાખાના સ્થાન અલગ અલગ છે. અહીંયા શાખાના સ્થાન એક એક નંબર પર છે, એક અને ત્રણ પર છે, એક અને બે પર છે,
બરાબર છે. આ રીતે તમે જોઈ શકો છો. ચાલો, આ પણ એક અને ચાર ઉપર શાખાનું સ્થાન છે, સમઘટક કહેવામાં આવે છે. બરાબર છે. તો ડાયક્લોરો ઇથેન તમને એવું કહેશે આના સમઘટક કેટલા છે, અથવા તો આ સમઘટક છે કે નહીં, કયો સમઘટક છે, સ્થાન સમઘટક છે, શૃંખલા સમઘટક છે, આવા બધા પ્રશ્નો પૂછશે તમને. બરાબર. ચાલો હવે આની અંદરથી વાત કરીએ. તો બે કાર્બનની શૃંખલા છે, આ શાખા છે, આ શાખા છે, બંને શાખા એક અને એક નંબર પર છે. બે કાર્બનની શૃંખલા છે, બંને શાખા એક અને બે નંબર પર છે. બરાબર છે. ચાલો આની અંદર શું આવશે, આની અંદર લાંબામાં લાંબી શૃંખલા કેટલા કાર્બનની, એક બે ત્રણ ચાર અને પાંચ કાર્બનની. આમાં પણ કેટલા કાર્બનની શૃંખલા છે, એક બે ત્રણ ચાર અને પાંચ કાર્બનની આ શાખા થઈ ગઈ. બરાબર છે. આની અંદર પણ શાખા, આ શાખા અહીંયા બે નંબર પર છે, અહીંયા શાખા ત્રણ નંબર પર છે. શાખાનું સ્થાન અલગ છે. હા, મેઇન શૃંખલાની લંબાઈ આમાં પાંચ છે તો આમાં પાંચ હોવી જ જોઈએ, એના વગર નહીં ચાલે. આ ખાસ ધ્યાન રાખજો. ચાલો, ટેટ્રાક્લોરોસાયક્લોબ્યુટેન જે છે આના પાંચ બંધારણ છે એ પાછા તમને, એટલે કે કાર્બન ચાર છે અને ક્લોરિન પણ ચાર છે. આના સ્થાન કયા કયા છે, એક બે ત્રણ અને ચાર. આમાં સ્થાન કયા છે, વન ટુ. એટલે આમાં સ્થાન કયા કહેવાય, વન વન ટુ ટુ. આમાં સ્થાન છે અલગ, ખાલી સ્થાન અલગ છે. શૃંખલા ચાર કાર્બનની શૃંખલા છે, ચાર કાર્બનની, આમાંય ચાર, આમાંય ચાર, આમાંય ચાર, આમાં ચાર, આમાંય ચાર સીએલ છે બધામાં, પણ સીએલના સ્થાન અલગ અલગ છે. બસ પતી ગયું. જો આમાં કયા કયા નંબર પર છે, જોજો આ સ્થાન કયા નંબર પર છે, વન. બરાબર છે. આ ટુ, વન ટુ. બરાબર છે. અહીંયા વન વન ટુ થ્રી અને ફોર, એટલે વન વન થ્રી, વન વન ટુ અને ફોર. અહીંયા શું આવશે, વન ટુ થ્રી, એટલે અહીંયા શું થઈ ગયું, વન વન ટુ અને થ્રી. બરાબર. અહીંયા વન ટુ થ્રી, એટલે અહીંયા શું આવશે, વન વન ટુ ટુ. બરાબર છે. આ રીતે તમે જોઈ શકો છો. બરાબર છે. એટલે આ રીતે ખાલી સ્થાન અલગ હોય તો એને શું કહેવામાં આવે છે, સ્થાન સમઘટક તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. એના પછી આપણે આગળ જઈએ કે આની જો આપણે વાત કરી લઈએ, આ બધા જ, આ ત્રણે ત્રણ દેખાય છે. આઈ બેન્ઝીન છે, એક જ મિનિટ, ક્લોરોબેન્ઝીન આપ્યું છે, આના સ્થાન સમઘટક. હા, આના સ્થાન સમઘટક નહીં થાય. આ જે છે આના સ્થાન સમઘટક થશે જ નહીં, કેમ કે સીએલ જે છે એ એક જ જગ્યાએ હોય, એટલે સ્થાન સમઘટક નહીં થાય. આ બે જ આપણે લેવાના છે. બરાબર છે. અહીંયા ચાલો, તો હવે અહીંયાથી આપણે લઈએ તો આના સ્થાન સમઘટક જે છે, આ આ બેન્ઝીન છે, અહીંયા હો બેન્ઝીન છે. બરાબર. આ વન ટુ, આ વન ટુ અને થ્રી, વન ટુ થ્રી અને ફોર. બરાબર છે. તો ક્લોરિન, બે ક્લોરિન છે, એક અને બે નંબર પર છે, એક અને ત્રણ નંબર પર છે, એક અને ચાર નંબર પર છે. હવે પછીની આ વધારાની પ્રેક્ટિસ છે, આ તમારે જ કરવાની છે, પણ હું થોડું થોડું સમજાવું છું. બરાબર છે. એટલે આ તમારે લખી લેવાનું છે, એટલે તમને ખ્યાલ આવે આ સમઘટક છે, સાયન્સ સમઘટક. હવે બધી પ્રેક્ટિસ જ છે તમારા માટે. બરાબર છે. આ બેન્ઝીન છે, ત્રણ સીએલ છે, એક બે અને ત્રણ. કયા કયા સ્થાન પર છે, એક બે ત્રણ, એક બે ચાર અને એક ત્રણ અને પાંચ. બરાબર છે. આ બધી હવે પ્રેક્ટિસ તમારે કરવાની છે. જો આના ત્રણ સમઘટક છે. બરાબર છે. એક બે ત્રણ ચાર, એક બે ત્રણ પાંચ, એક ચાર પાંચ, એક બે ચાર પાંચ. બરાબર છે. આ હેક્ઝેન જે છે, હેક્ઝેનના સમઘટક જે આપેલા છે, હેક્ઝેનના સ્થાન સમઘટક નથી પણ બીજા સમઘટક પણ છે. કેમ એ હું તમને કહું છું. એક બે ત્રણ ચાર પાંચ અને છ છે, છ કાર્બન આપેલા છે તમને. હવે છ કાર્બન તો અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ અને એક શાખા થઈ, તો આ બે કયા સમઘટક થયા, આ પહેલો અને આ બીજો, આ કયા સમઘટક થયા, આ શૃંખલા સમઘટક થયા. આ બંને, આ બંનેઓને સ્થાન સમઘટક ન કહેવાય, આ પહેલાને બીજાને. સીધી વાત છે ને, આમાં છ કાર્બનની શૃંખલા ને આમાં પાંચની શૃંખલા છે, એટલે શૃંખલા સમઘટક થયો. બરાબર. હવે હવે જુઓ, હવે અહીંયા એક બે ત્રણ ચાર અને પાંચ, આમાંય પાંચ કાર્બનની શૃંખલા, આમાંય પાંચ કાર્બનની શૃંખલા. હા ઓકે. આમાં શાખા, મિથાઇલની શાખા ચાર નંબર પર, ચાર નંબર પર પણ ન કહેવાય. એવી રીતે નંબરિંગ કરો તો બે નંબર આપી દેવાનો આપણે, કેમ કે ઓછો નંબર આવે એ રીતે કરવાનું ને. આ તો આપણે કાર્બન ગણતા હતા ને એટલે કીધું હતું. આ એક બે ત્રણ ચાર અને પાંચ. બરાબર છે. આ બે બે નંબર પર શાખા છે, આ ત્રણ નંબર પર શાખા છે, તો ખાલી સ્થાન જ બદલાયું તો આને સ્થાન સમઘટક કહેવાય. તો આ બંને બે અને ત્રણ, આ બંને સ્થાન સમઘટક છે. આ બંને સ્થાન સમઘટક છે. ખ્યાલ આવ્યો. આ બે અને ત્રણ સ્થાન સમઘટક કહેવાય. પછી અહીંયા એક બે ત્રણ, સોરી ત્રણ અને ચાર છે. કાયદેસર નંબર આપીએ તો નંબરિંગ અહીંયાથી થશે, બે ત્રણ અને ચાર અહીંયાથી થશે નંબરિંગ.
તો ચાર, તો આ પાંચ કાર્બનની શૃંખલા હતી, આ પાંચ કાર્બનની હતી, પણ આ ચાર કાર્બનની શૃંખલા થઈ ગઈ. તો આ ચોથું બંધારણ છે તો એ બાકીના બધા બંધારણ સાથે શૃંખલા સમઘટક કહેવાય. શૃંખલા સમઘટક કેમ? કે લંબાઈ બદલાઈ ગઈ ને એટલે શૃંખલા સમઘટક. તમને એમ પૂછે બે અને ચાર શૃંખલા સમઘટક, કેમ કે આમાં પાંચની લંબાઈ, આમાં ચારની. ત્રણ અને ચાર શૃંખલા સમઘટક, કેમ કે આમાં લંબાઈ, શૃંખલાની લંબાઈ પાંચની, આમાં શૃંખલાની લંબાઈ ઓકે આટલી છે. ત્યારબાદ આ શૃંખલાની લંબાઈ કેટલી? એક બે ત્રણ અને ચાર, આમાં ચાર, આમાંય ચાર અને આમાંય ચારની લંબાઈ. બરાબર, શૃંખલાની લંબાઈ બેમાં સરખી છે. તો આ પાંચમું બંધારણ અને આ બંને જે છે એ સાંજ સમઘટક કહેવાય. કેમ કે આમાં બે શાખા, હા આમાંય બે શાખા, પણ આમાં બંને શાખા બે જ નંબર પર છે, બે બે, અને આમાં બે અને ત્રણ નંબર પર, ખાલી સ્થાન બદલાયા, એટલે આ બંનેઓને સ્થાન સમઘટક કહેવાય. આ બંનેઓને શૃંખલા સમઘટક, કેમ કે આમાં મેઇન શૃંખલાની લંબાઈ પાંચ કાર્બનની, આમાં મેઇન શૃંખલાની લંબાઈ ચાર કાર્બનની છે. બરાબર છે, એટલે આ બંનેઓને શૃંખલા સમઘટક કહેવાય, આ બંનેઓને શૃંખલા સમઘટક કહેવાય. આવી રીતે ગમે તેમ આડા તેડા પ્રશ્નો પૂછે. તો આ બધી પ્રેક્ટિસ છે દોસ્તો, જેટલી પ્રેક્ટિસ વધારે એટલું તમને વધારે આવડે. બરાબર છે, ચાલો આ એક્ઝેન જે છે, આ એક્ઝેન આટલા સમઘટક છે, આ તો આ પણ તમને પ્રેક્ટિસ માટે આપું છું. આ ખાલી સાન સમઘટક અને શૃંખલા બેય ભેગા થઈને છે, કોઈ સાન અને શૃંખલા હશે, કોઈ સાન સમઘટક હશે, કોઈ ખાલી બે શૃંખલા સમઘટક હશે. બરાબર, ફોર એક્ઝામ્પલ જો આ બંને છે, આ બંને તો શૃંખલા સમઘટક છે, આ આ શૃંખલા સમઘટક છે, આ શૃંખલા સમઘટક થઈ ગયું. બરાબર છે, હવે આ બંને આ ને આ બે, આ બંને સાન સમઘટક થઈ ગયા. કેમ સાન સમઘટક? આમાં ચાર કાર્બનની શૃંખલા, એક બે ત્રણ અને ચાર, આમાંય ચાર, ઓકે બે સેમ થયું. શાખાએ સરખી હોવી જોઈએ. એક આમાં એક કાર્બનની જો મેઇન શૃંખલા, ચક્રિય શૃંખલા કેટલા કાર્બનની? ચાર. પછી એક કાર્બનની શાખા અને પાછી એક કાર્બનની શાખા, એક એક કાર્બનની શાખા, આમાં એ જ છે. ચાર કાર્બન જે છે ને એ ચક્રિય શૃંખલા છે. પછી એક કાર્બનની એક શાખા ને આમાં પણ એક કાર્બનની એક શાખા છે, એક કાર્બનની એક એક શાખા છે, પણ આમાં શાખા એક જ જગ્યાએ છે અને આમાં શાખા બીજે બાજુ બાજુમાં છે. એટલે આ સરખું છે, આ સરખું છે, પણ શાખાના સ્થાન અલગ અલગ છે. આ બંને શાખા એક જ કાર્બન પર છે, આ બંને શાખા અલગ અલગ કાર્બન પર છે, એટલે સ્થાન સમઘટક કહેવાય. પછી આને ને આને બેને શૃંખલા સમઘટક કહેવાય. બસ આવી પ્રેક્ટિસ તમારે કરવાની છે, પ્રેક્ટિસ કરો એટલે થઈ ગયું. જો આ બધા એના જ સમઘટક છે, બધા શૃંખલા સમઘટક, સ્થાન સમઘટક લઈ લો. બરાબર છે, આ લખી લેવાનું છે, વિડીયો સ્ટોપ કરીને લખી લો. ચાલો, એક્સ્ટ્રા લેવલનું કામ છે, ખ્યાલ લેવાન, આ તમને હોમવર્કમાં આપું છું. બરાબર છે, ચાલો તો આટલી વસ્તુ જે છે. હવે નેક્સ્ટ આપણે ભણશું ત્યારે ક્રિયાશીલ સમૂહ સમઘટકતા આપણે લઈશું. ઓકે, ચાલો અહીંયા સુધી આપણે રાખીએ. ચાલો, થેન્ક યુ.